લોકસભાની ચૂંટણીનો ધમધમાટ જામ્યો છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો હતો. 38 વર્ષીય ધવલ પટેલ અત્યાર સુધી ભાજપના એસસી એસટી મોરચા અને સોશિયલ મીડિયા વિભાગમાં રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ તેમને વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર દિગ્ગજ દાવેદારોની જગ્યાએ શિક્ષિત અને યુવા ઉમેદવાર ધવલ પટેલનું નામ જાહેર કરાતા રાજકારણ ગરમાયું હતું. જે રીતે દરેક મંડળોની અમે દરેક મંડળ દીઠ મિટિંગ લીધી છે અને દરેક મંડળ દીઠ મિટિંગમાં જે રીતે કાર્યકરોનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓનો, સરપંચોનો જે પ્રતિભાવ મળ્યો છે, જે ઉદ્યોગોના ઉદ્યોગપતિઓનો પ્રતિસાદ મળ્યો છે, અભૂતપૂર્વ છે. અને અભૂતપૂર્વ માર્જિનથી આપણે આ લોકસભા 100% જીતી જઈશું. ઉલ્લેખનીય છે કે ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત વાપી પહોંચેલા ધવલ પટેલનું કાર્યકર્તા અને અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ભાજપના ઉમેદવાર ધવલ પટેલે 5 લાખથી પણ વધુની લીડથી ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધવલ પટેલના પ્રચાર કાર્યમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ જોડાયા હતા અને પોતાના મતવિસ્તારના ઉમેદવાર ધવલ પટેલને જંગી સરસાઈથી જીતાડવાની ખાતરી આપી હતી. લોકોને એક્સાઇટમેન્ટ જોતા, ઉત્સાહ જોતા અમને લાગે છે કે આ વખતે અમે વલસાડ લોકસભા એકદમ રેકોર્ડ તોડ માર્જિનથી જીતવાના છે અને મિનિમમ 5 લાખથી વધુ માર્જિનથી અમે જીતશું. અહીંયા શું પ્રશ્ન છે, કઈ રીતે એને વાચા આપશો? વાપીનું ડેવલપમેન્ટ બહુ સારી રીતે થયું છે કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ. એને હજુ વેગ, હજુ ગતિ આપવાનું અમે કામ કરવાના છે. જ્યારે અમે એમપી બનીને દિલ્હી જશું ત્યારે આપણે વાપીની હજુ કોઈ સારું ડેવલપમેન્ટની યોજના અમે લાવી શકીએ, સ્કીમ્સ લાવી શકીએ, પોલિસીઝ લાવી શકીએ અને પ્રોજેક્ટ લાવી શકીએ, એના માટે અમે કટિબદ્ધ છે. અને અહીંયા લોકોને હજુ કોઈ વધારે મેડિકલની ફેસિલિટીઝ જોતી હોય, એજ્યુકેશનની ફેસિલિટીઝ જોતી હોય કે અમને ઉદ્યોગ સ્થાપવા બીજી કોઈ સ્કીમ્સની પોલિસીઝ જોતી હોય તો એ અમે ઇમ્પ્લિમેન્ટ કરશું. મહત્વપૂર્ણ છે કે ધવલ પટેલ મૂળ વાસંદાના છે, પરંતુ તેઓ ઉચ્ચ અભ્યાસ અને પોતાની કારકિર્દી માટે બહાર સ્થાયી થયા હતા. આથી આ લોકસભા બેઠક વિસ્તારમાં ખૂબ જ ઓછા સંગઠનના અગ્રણીઓ અને કાર્યકર્તાઓથી પરિચિત હતા, જેથી પોતાના વિસ્તારના મતદાતાઓને મળવા માટે તેઓ વાપી પહોંચ્યા હતા. વાપીમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રીએ પણ પોતાના મતવિસ્તારમાં વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલને 1.5 લાખથી વધુ મતોની લીડ અપાવવાની પણ ખાતરી આપી હતી.